બહુલેશ દેસાઈનું દીકરી પંક્તિ, પણ રેડિયો પર મારું નામ છે મહેક, અને પ્રાધ્યાપક લેખક અને ડોક્ટર વિજય શાસ્ત્રીની પુત્રવતી. આપ સૌને અહીં આવકારું છું. આજે મોકો બહુ જ અનેરો છે. વિશ્વ રંગભૂમિ દિવસની શરૂઆત બસ થોડી જ વારમાં થવા જઈ રહી છે, ત્યારે એક અનોખો રેકોર્ડ સુરત નોંધાવા જઈ રહ્યું છે. સુરત માત્ર ખાણી પીણી મોજ મજા અને જલસા નહીં, પણ સાહિત્યમાં નાટ્ય ક્ષેત્રે પણ પોતાનું કેટલું બધું પદાર્પણ કરે છે, યોગદાન આપે છે. આપણે એ ઘટનાના સાબિત અને સાક્ષી બનવાના છીએ. તો આ કાર્યક્રમને આપણે આગળ લઈ જઈએ. 27 માર્ચ વિશ્વ રંગભૂમિ દિવસે સુરત પરફોર્મિંગ આર્ટ્સ એસોસિએશન સ્પા દ્વારા સુરત મહાનગરપાલિકા અને ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી સંયુક્ત રીતે આપને રંગહોત્રના અપૂર્વ વિક્રમી કાર્યક્રમમાં ઉપસ્થિત આપ રહ્યા છો એ બદલ હૃદયપૂર્વક આપનો આભાર માનીએ છીએ. અને આ 24 કલાક આ નાટ્યના યજ્ઞમાં આપ પણ આપની આહુતિ યથાશક્તિ આપશો એવી અમારી એક લાગણી છે. સૌથી પહેલા કાર્યક્રમની શરૂઆત કરીએ નેશનલ એન્થમની સાથે. હું આપ સૌને વિનંતી કરીશ કે આપના સ્થાન ઉપર પ્લીઝ આવો, જેથી રાષ્ટ્રગીત સાથે આપણે શરૂ કરીએ આજના આ કાર્યક્રમ. નાયક જય હે ભારત ભાગ્ય વિધાતા, પંજાબ સિંધ ગુજરાત મરાઠા તામિલ ઉચ્ચલ ગંગા, વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્ચલ જલધિ તરંગા, તવ શુભ નામે ધાગે તવ શુભ આશિષ માંગે, જન ગણ મંગલ ગાયક જય હે ભારત ભાગ્ય વિધાતા, ભાષાઓમાં. પોતાના કિંમતી સમયે અહીં
કાઢીને આવી પહોંચ્યા છે એવા મહાનુભાવો, આપણા મહેમાનો અને બધા જ કલાકારો, તેમજ જે પણ શહેરીજનો આ નાટ્યના યજ્ઞમાં પોતાની આહુતિ આપવા માટે આવ્યા છે, એ બધાનું હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ. દીપ પ્રાગટ્યથી કરીએ આજના આ કાર્યક્રમની શરૂઆત. સાથે પ્રાર્થના પણ આપણે કરીશું, પ્રભુને પ્રાર્થના કરીશું કે આ જે એક ઈમાનદારીપૂર્વકનો જે પ્રયત્ન છે એને સફળતા, અપાર સફળતા, અને સુરતનું નામ આપણે બધે જ રોશન કરી છે એમાં એક ઓર યશ કલગી ઉમેરીએ. તો દીપ પ્રાગટ્ય માટે હું પ્રમુખ શ્રી કપિલદેવ શુક્લને વિનંતી કરીશ કે મહાભાવ ભાવોને સ્ટેજ પર તેઓ દોરી લાવે. શ્રીમતી અસ્મિતાબેન શિરોયા, મેયર શ્રી સુરત, શ્રી શંકરભાઈ ચેવડી ડેપ્યુટી મેયર શ્રી, શ્રી રાજેશભાઈ દેસાઈ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શ્રીમતી રૂપલબેન શાહ સાંસ્કૃતિક સમિતિ ચેરમેન, જગદીશભાઈ પટેલ સુરત શહેર ભાજપા મહામંત્રી, શ્રી હોમી વાડિયા જેઓ પ્રસિદ્ધ દિગ્દર્શક નાટક અને ટીવી સિરિયલ આપણે તેમને ખૂબ પ્રેમ આપ્યો છે, પણ આજે હું આપણે ભગવાનનો મોકો મળી રહ્યો છે. તો સુરતીઓ પોતાનું ભાગ્ય શ્રી ચિન્મયભાઈ પુરોહિતને પણ હું વિનંતી કરીશ, તેઓ પ્રસિદ્ધ દિગ્દર્શક છે ટીવી સિરિયલ. સાથે સુરતના ખૂબ જાણીતા ડિરેક્ટર સોનલ વૈદ્ય કુલકર્ણીનું પણ અહીં આપણે સ્વાગત કરીએ છીએ, તમારી હાજરીની પણ નોંધ લઈએ છીએ. અને આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી, સાથે તેઓ સ્પાના ટ્રસ્ટી પણ છે. ઇનફેક્ટ પ્રેક્ષાગરમાં બેઠેલા મહાનુભાવો, નાટકની
ઘણી બધી વાતો વ્યાખ્યાઓ, પણ શોધતા શોધતા એક સરસ અને એટલી અદ્ભુત વાત મળી છે, એ આજે હું તમારી સામે વહેંચ્યા વગર નથી રહી શકતો. આપણા અર્વાચીનોમાં આદ્ય એવા કવિ નર્મદે નાટક વિશે જે કંઈ પણ આપણે જાણીએ છીએ એને ચાર પંક્તિમાં એવી રીતે મૂક્યું છે કે ત્યાર પછી મારે કંઈ બોલવાનું રહેશે નહીં. કવિ નર્મદે નાટકની ઓળખ આપતા કહ્યું છે, કવિ નર્મદ તમે કોઈ ઓળખતા નથી, બરાબર છે, હું બની બનાવું, રંગ ઉપજાવું, હસવું લાવું ખડખડખડ, હું બની બનાવું, રંગ ઉપજાવું, હસવું લાવું ખડખડખડ, ફરેબ લગાવું, ક્રોધ જગાવું, આંસુ પડાવું દળ દળ દળ, ફરેબ લગાવું, ક્રોધ જગાવું, આંસુ પડાવું દળ દળ દળ, સહુને નચાવું, તોબા કરાવું, વળી વરસાવું ભય ભય ભય, સહુને નચાવું, તોબા કરાવું, વળી વરસાવું ભય ભય ભય, ખોળ છુપાવું, બહુ જસ પાવું, સહુને અપાવું જય જય જય. એક એવો દિવસ અચાનક આવ્યો, બધા ભેગા થયા અને આ પરફોર્મિંગ આર્ટિસ્ટ એસોસિએશન સ્થાપવાની અમારા બધાની ઈચ્છા થઈ. એની પાછળનો ખાલી માત્ર હેતુ એટલો જ હતો કે અમે એટલા બ્લેસ છીએ, હું કદાચ આપણા હોમીભાઈ અને ચિન્મયને એ જાણે છે છતાં પણ, કે વી આર બ્લેસ કે અમારે આ નાટકને અમારી રોજી રોટી નથી બનાવી, એ રીતે થોડા કમનસીબ પણ કહેવાય, પણ ધારેલું કરી શકવાની અને ધારેલું ન કરી શકવાની વચ્ચેની જગ્યા અમને મળી. એટલે આ અમે લોકોએ જ્યારે પણ પહેલી વખત ભેગા થઈને વિચાર કર્યું શું કરીએ, તો સૌથી પહેલા 5 દિવસનું રંગ પર્વ કર્યું. હવે આ રંગ હોત્ર કરી રહ્યા છીએ. આપ સૌ જ એની બધી જ વિગતો જાણો છો કે 300 કલાકારો છે કે આ છે કે બધું જ જાણો છો, 6 ભાષા છે, 24 કલાક છે, 81 કૃતિઓ થવાની છે, પણ એનાથી વિશેષ વાત એ છે કે આ છેલ્લા 48-49 વર્ષથી સુરત મહાનગરપાલિકા એકમાત્ર વિશ્વની છે એવી મહાનગરપાલિકા જે ત્રિયંકી નાટ્ય સ્પર્ધા કરે છે તેના મૂળમાં આ વસ્તુ રહેલી છે કે એને કારણે આ 50 વર્ષ થવાના 1969 ગાંધીજીની જન્મ શતાબ્દી વખતે આ સ્પર્ધા શરૂ થઈ હતી અને આજે 50 વર્ષ લગી એ ટકી રહી છે. અને બહુ જ આનંદ સાથે મારે કહેવું પડે કે આ ટકાવવામાં જે કોઈ પણ ચૂંટાયેલી પાંખ કે અધિકારી પાંખ એ લોકોએ સંપૂર્ણ પોતાનો રસ રાખ્યો છે. તો ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી મનપા એ આપણી છે, પણ આમ એવું ગણીએ કે ગાંધીનગર એટલે આપણા માટે દૂરનું, અમદાવાદને હાથ વગરું, પણ અમે માત્ર જાણ કરી કે અમે આવું એક અદભુત કામ કરવા જઈ રહ્યા છીએ અને એ લોકોએ તરત જ લેખિતમાં અમને મંજૂરી મોકલી, કોર્પોરેશનને જાણ કરી કે અમે લોકો સાથે છીએ અને કોર્પોરેશન તો આપણી સાથે હતું જ. એટલે આ એક એવો સરસ બનાવ થઈને આવી ગયો કે જે આજે જ્યાં જ્યાં પણ ખબર પડે છે કે 24 કલાક કોઈ પણ પ્રકારના વ્યવધાન વગર અવિરામ નાટકો ભજવાશે. 14 પ્રકારની કૃતિઓ એટલે નાટક છે, એટલે એકાંકી, મોનો એક્ટિંગ, સ્ટ્રીટ પ્લે, પારસી પ્લે, ભવાઈ, નાટ્ય વાંચન એટલે રેડિયો પ્લે, આ બધું જ તમે આવરી લો અને એ જેટલા પ્રકાર થાય તેટલા બધા પ્રકાર તમે આ 24 કલાકમાં અહીં જોઈ શકશો. અને 24 કલાકની આ જે આરંભની સિચ્યુએશન છે એ એવી છે કે તમે ક્યારે પણ જિંદગીમાં આ ક્ષણો ભૂલી શકશો નહીં. તો આથી વધારે કંઈ જ ન કહેતા માત્ર એટલું જ કહેવાનું કે રંગમંચનો જય હો, મંચ રંગનો જય હો. રંગમંચનો જય હો. કપિલભાઈ જે પ્રમાણે કીધું એ પ્રમાણે 100%
રંગ મંચ નો જય હો, મંચ રત્ન નો જય હો. અહીં મંચ પર ઉપસ્થિત મહેમાનો નું સ્વાગત, એક પ્રોટોકોલ કહો કે દિલથી આપણે એનું સ્વાગત કરવા માંગીએ છીએ, આપ જે સમજો તે. પણ અહીં આપણે આપણા ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરીએ. સૌથી પહેલા વિનંતી કરીશ કપિલભાઈ શુક્લને, જેઓ સ્પાના પ્રમુખ છે. સુરત શહેરના મેયર શ્રીમતી અશ્વિતાબેન શિરોયાને તેઓ પુષ્પગુચ્છથી સ્વાગત કરે અને જોરદાર તાળીઓ થઈ જાય કે મેયરશ્રી કેટલીમાંથી સમય કાઢીને કલાકારોને એન્કરેજ કરવા માટે આજે અહીં ઉપસ્થિત થયા છે. ખૂબ ખૂબ આભાર મેમ આપનો. ત્યારબાદ આગળ વધી અને શંકરભાઈ ચેવલીનું સ્વાગત ઉપપ્રમુખ પંકજભાઈ પાઠકજી કરશે. જોરદાર તાળીઓ થઈ જાય. ત્યારબાદ રાજેશભાઈ દેસાઈ નું સન્માન કરશે, એનું સ્વાગત કરશે ઉપપ્રમુખ. રાજેશભાઈ અહીં ઉપસ્થિત નથી. સાંસ્કૃતિક સમિતિના ચેરમેન રૂપલબેન શાહ એસએમસીથી આપણી વચ્ચે હાજર છે. હું મંત્રી શ્રી વિપુલભાઈ ભટ્ટને વિનંતી કરીશ કે પુષ્પગુચ્છ દ્વારા એનું સ્વાગત કરે. ત્યારબાદ પ્રસિદ્ધ દિગ્દર્શક, અનેક નાટકો અને ટીવી સિરિયલ્સમાં જેમને જોઈને આપણું બાળપણ વીત્યું છે અને આપણે આટલા મોટા થયા છે, ખૂબ એનું કિંમતી સમય કાઢીને અહીં આવી પહોંચ્યા છે કોવિ બાળિયા સાહેબ, જેમનું સ્વાગત હું વિનંતી કરીશ કે અસ્મિતાબેન કરે અને સાથે કપિલભાઈ શુક્લ પણ એમનો સાથ આપે. જોરદાર તાળીઓ થઈ જાય કોવિભાઈ માટે. પણ એવા અનિવાર્ય અને આકસ્મિક સંજોગો ઉભા થાય છે કે અમારે ટીમની અંદર રિપ્લેસમેન્ટ કરવા પડતા હોય છે. નાટક અમે બંધ રાખી શકતા નથી. શો મસ્ટ ગો ઓન. અને એ આ જે થવા જઈ રહ્યું છે એનું સૌથી મોટામાં મોટું ઉદાહરણ આજે આ બે ભૂમિ વાડિયા અને ચિન્મય પુરોહિત પૂરું પાડી રહ્યા છે. મિત્રો મળવા આવે ને દળવા બેસાડીએ, એટલે રિપ્લેસમેન્ટ અમારે માટે બહુ જ મહત્વનું છે, તો જ અમારો શો થઈ શકશે. એટલે હૃદયપૂર્વક સાચા મનથી અમારા અને તમારા અને રંગભૂમિ વતી એમને સન્માનીય એ આભાર તો વાત પછી વાત છે. વાંચવા માટે એટલે અમે જે સન્માન કરવા જઈ રહ્યા છે તે આવું છે કે માનનીય શ્રી હોમી વાડિયા, પ્રસિદ્ધ દિગ્દર્શક નાટક અને ટીવી સિરિયલ, વિશ્વ રંગભૂમિ દિન ઉપલક્ષ્યમાં યોજાયેલા રંગહોત્રમાં રંગહોત્ર આપની ઉપસ્થિતિએ ગૌરવાન્વિત બન્યું છે. 300 કલાકારો 6 ભાષામાં 24 કલાક અવિરામ મંચ પ્રસ્તુતિ દ્વારા સુવર્ણમય ઇતિહાસ રચી રહ્યું છે. એ ક્ષણે આપનું હૃદયપૂર્વક સન્માન કરતા હર્ષ અનુભવે છે. એટલે મારી આ વાતમાં ચિન્મય ની વાત પણ આવી જાય છે. ચિન્મય પુરોહિત જે આપણી વચ્ચે છે એણે પણ આપણું ટાણું સાચ્યું છે. હવે હું વિનંતી કરીશ રાજેશભાઈ દેસાઈ અને દેવાંગ જાગીરદારને કે જેઓ ચિન્મયભાઈ દેવાંગભાઈને હું વિનંતી કરીશ કે તેઓ ચિન્મયભાઈ પુરોહિત. Thank you.
શર્મા જેવો ઉપપ્રમુખ છે, પાના એમને વિનંતી કરીશ કે જગદીશભાઈ પટેલનું તેઓ સ્વાગત કરે. આપણે જે બધા મેમ્બર્સ છે આપણા, એ લોકોએ પાસીસ લીધા હશે, એની સાથે આપણે બેટન નાસ્તો બેટન જમવાનાની જે આખી સગવડ કરી છે, એ આખી જે આયોજન છે એ આપણા સુરતના ગજેરા ટ્રસ્ટે સ્પોન્સર કરી. યર હેપી કે ગજેરા ટ્રસ્ટમાંથી આજે મિસ કિંજલ આપણી સાથે અહીંયા છે. ફાધર, હું કિંજલને ઇન્વાઇટ કરીશ સ્ટેજ પર આવે, સો દેટ ફ્રોમ ઓન બિહાફ ઓફ ધી એન્ટાયર સ્પા ફેમિલી વી કેન થેન્ક યુ ફોર ધીસ જેસ્ચર. પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. આપણા પાના ટ્રસ્ટી નિલય જોખાકરને હું વિનંતી કરીશ કે એમને એમનો આભાર. Thank you so much, Kimura. Thank you for this lovely question. શ્રી વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી. રંગભૂમિ એ કળા મંચ છે. મંચ પરથી પોતાના ચહેરા, શરીર અને અવાજનો ઉપયોગ કરી પાત્ર અને વાર્તાના તથ્યને પ્રેક્ષકોની સમજદારી સુધી પહોંચાડી શકું તે અભિનય કલાનું આરાધ્ય બિંદુ છે. આપણું ગુજરાત રાજ્ય રંગભૂમિ ક્ષેત્રે ઉત્તમ સાહિત્યકારો, કલાકારો અને રસિક પ્રેક્ષકોથી રળિયાટ છે. વિશ્વ રંગભૂમિના દિનના ઉપક્રમે ગુજરાતની શ્રેષ્ઠ નાટ્યકથાઓ રંગમંચના માધ્યમથી આપણી સમક્ષ રજૂ થાય તે આવકાર્ય ગણાય. ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, સુરત મહાનગરપાલિકાના સહયોગથી સુરત પરફોર્મિંગ આર્ટિસ્ટ એસોસિએશન સ્પા દ્વારા આજે એટલે કે આવતીકાલે 27/3/18 ના રોજ રંગભદ્ર કાર્યક્રમની 24 કલાક સાતત્યપૂર્ણ ઉજવણીના આયોજનને હું આવકારું છું. 300 કલાકારો તથા 6 ભાષાની 81 જેટલી રંગભૂમિની કૃતિઓને વિશ્વ રંગભૂમિ દિવસે રજૂ કરવા બદલ તમામ આયોજકો અને કલાકારોને અભિનંદન સહ શુભેચ્છા પાઠવું છું. આપનો વિજય રૂપાણી મુખ્યમંત્રી. જેમનું વક્તવ્ય પ્રતિભાવ ખૂબ ટૂંકમાં આપશે કારણ કે સમયની થોડી આપણી પાસે થોડો સમય ઓછો છે, તો ચિન્મયભાઈ પુરોહિતને હું વિનંતી કરીશ. તેઓ પ્રસિદ્ધ દિગ્દર્શક છે ટીવી સિરિયલ્સ અને ફિલ્મોના. સુરતમાં એમનું આવવાનું ઓછું થાય છે, પણ આપણે એવું માનું એમને આપ્યું કે એમણે અહીં આવવું જ પડ્યું, દોડી આવવું પડ્યું. તો સર પ્લીઝ આપની શુભેચ્છાઓ કલાકારો સુધી પહોંચાડો. સૌથી પહેલા તો મેયરશ્રી, ઉપમેયરશ્રી જગદીશભાઈ, ભૂમિભાઈ, મુંબઈમાં બહુ નથી મળ્યો તો અહીંયા મળ્યો, તો થેન્ક યુ સુરત એટલે બધે મળ્યા અહીંયા. કપિલભાઈ ખાસ, પાઠકજી, દરેક મિત્રો, મુંબઈ રહું છું પણ સુરતથી જુદી રીતે નજીક ઘણા સમયથી થયો છું. આજે જયારે મને વાત થઈ કપિલભાઈ સાથે ત્યારે વાત થઈ કે ભાઈ આ પ્રમાણે, તો મને ખબર જ હતી. અને મારા માટે મેં એકચ્યુઅલી એમને ફોન કર્યો કે એક ઐતિહાસિક ઘટના થઈ રહી છે, આઈ એમ વેરી હેપી. અને પછી આ પ્રમાણે અહીંયા હતો ત્યાંથી અહીંયા આવી ગયો, એ પણ એક મારા માટે સદભાગ્ય છે. અને ટાણું સાચવવાની વાત ન કરું, પણ એક મજાનું ટાણું જમવા મળ્યું, એક ટાણું એવું મને લાગ્યું. અને જગદીશભાઈ જોડે એક નાનકડી વાત થઈ, એમને બહુ સરસ કહ્યું. મેં એમને કહ્યું કે આમ અલગ થઈ રહ્યું છે નહીં, એમને ખુમારી મને સંભળાય કે આ સુરત જ કરી શકે.
એમણે કહ્યું કે એમણે 20-30 વર્ષથી છોડી દીધું છે, આમ કરું છું તેમ કરું છું, છતાં પણ સર એક કલાકાર ની ખુમારી બધી એમનામાં દેખાય તો અત્યારે જે કરે છે એમનામાં કેટલી બધી ખુમારી હશે આ ચોઈસ નથી. અને પાઠકજી છે, યદત્ર છે, ધ્વનિ છે, એક નાનો જૈનિત છે, ઘણા કલાકારોએ મારી એક ફિલ્મ આવી રહી છે ઓક્સિજન. અને એકચ્યુઅલી એની વાત એટલા માટે કરું છું કારણ કે તમારું પહેલું પરફોર્મન્સ શેક્સપિયરનું છે અને આપણી ઓક્સિજન ફિલ્મ જે મારી 11 મે રિલીઝ થવાની છે એમાં મારા મેઇન કેરેક્ટરનું નામ શેક્સપિયર છે. અને એક નાનકડી જ વાત કરીને પૂરું કરીશ કે આપણી ઓક્સિજન ફિલ્મમાં મેં બહુ મજાની વાત કરી છે કે જેમ અમિતાભ બચ્ચન કે શાહરૂખ ખાનનું પરફોર્મન્સ જોઈને આપણે તાલીઓને સિટીઓ વગાડીએ છીએ ને, તેવી તાલીઓની સિટીઓ રિયલ લાઈફમાં કેમ નથી વાગી રહી? શેક્સપિયરે શું કહ્યું હતું? દુનિયા એક સ્ટેજ છે અને આપણે બધા કલાકાર, એટલે કોઈ ને કોઈ પાત્ર ભજવી રહ્યા છીએ. બાપ દીકરા માટે, દીકરો બાપ માટે, પતિ પત્ની માટે, દેરાણી જેઠાણી માટે સરી કોઈ તાલીઓ નહીં કહું શક્યો નહીં. પણ અહીંયા મારે એવું કહેવું પડશે, તાલીઓ સિટી મારતા નથી આવડતું પણ સમજી લો સિટી વાગી તમારા બધા માટે અદભુત પરફોર્મન્સ કરી રહ્યા છો. થેન્ક યુ. જેમને સાંભળવા માટે આપણે બધા તત્પર છીએ અને ક્યારના રાહ જોઈએ છે એવા શ્રી હોમીભાઈ વાડિયાને હું ડાયસ પર બોલાવીશ. અમે બહુ જ એક્સાઇટેડ છીએ તમારી ઘણી બધી વિશેષ માટે અને ઘણી બધી મજાની વાતો માટે. પ્લીઝ એનીવે, આજે એકચ્યુઅલી હું સુરત લોકેશન જોવા આવેલો. આઈ વોઝ જસ્ટ લુકિંગ અરાઉન્ડ કે કઈ સારી લોકેશન હોય શૂટિંગ માટે, મૂવી માટે. સડનલી કપિલનો ફોન આવ્યો, બસ તમે અહીંયા છો? બોલા હા. કેમ? જરા એક રિપ્લેસમેન્ટ કરવાનું છે, આવી જાઓ ને. મેં તું કયું નાટક? મને કઈ નાટક નથી, આજે પરેશભાઈ આવવાના હતા, આજે નથી આવી રહ્યા, તમે આવી જાઓ ને. એથી સર કે નાટક વાળા છીએ એટલે અમે રિપ્લેસમેન્ટ તો કહેવાયેલા છીએ. કારણ કે મારી નાટક પ્રવૃત્તિની શરૂઆત પણ રિપ્લેસમેન્ટ જ થઈ હતી. કોલેજ કેન્ટીનમાં બેઠો હતો, સુરેશ રાજા એને એક દિગ્દર્શક છે, એક્ટર કામ નહીં કરે તું કર ના, ત્યાંથી મારી નાટકની પ્રવૃત્તિ ચાલુ થઈ ગઈ. બટ વોટ રિયલી એક્સાઇટેડ મી ઇઝ કે આજે આજની પ્રવૃત્તિ છે 24 hours, આઈ જસ્ટ લવ ઇટ, યુ નો. અને ઇટ્સ અ ગ્રેટ 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 અચીવમેન્ટ. અને એટલે બધી કોઈ પણ ઈગો ઈગો અચાનક આ હું આવીશ યાર, આ ચાલુ કોણ કરે યાર આવું બધું યાર. એન્ડ આઈ એમ વેરી ગ્લેડ કે સ્પા ઇઝ ડુઈંગ ઓલ ધીસ થિંગ્સ. મને લેટ નાઈટ શો ગમે પણ આજે મને ફાવે નહીં રહ્યો, મારે બોમ્બે જવાનું છે સવારે. થેન્ક યુ વેરી મચ એન્ડ હેવ અ ગ્રેટ યર અહેડ. થેન્ક યુ. શહેરના મેયર શ્રીમતી અસ્મિતાબેન શિરોયાને વિનંતી કરું કે તેમનો શુભેચ્છા સંદેશ. વિશ્વ રંગ ભૂમિ દિવસ ની પૂર્વ રાત્રિએ પ્લીઝ આજના કાર્યક્રમની અંદર મંચ પરના મહાનુભાવ ઉપસ્થિત સર્વે કલાકાર મિત્રો ભાઈઓ બહેનો, આ કાર્યક્રમ વિશે જ્યારે આપણે વાત કરીએ ત્યારે આપણને આમ થોડું એમ થાય કે સુરત શહેરના 300 કલાકાર છે, 24 કલાક કન્ટિન્યુઅસ એ પોતે પોતાનો કાર્યક્રમ કરી અને એક રેકોર્ડ નોંધાવવા તરફ જઈ રહ્યા છે, એટલે મારા સુરત માટે ખૂબ ગૌરવની વાત છે. અને આગળ પણ વાત કરી કે સુરત જ આ કુમારીથી કરી શકે, એટલે દરેક કલાકાર મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આનાથી પણ વિશેષ નવા રેકોર્ડ નોંધાવો અને ભવિષ્યની અંદર આપ આગળ વધો એવી શુભકામના. આજે દરેક કલાકારો જે આ મંચ પર કાર્યક્રમ કરવાના છે એમના બધાને ખૂબ ખૂબ શુભકામના સાથે વિરમું છું. જય હિંદ, જય જય ગરવી. અભિનય હો ભલે શરૂમાં દુઃખ હો
પ્રદેશ શ્રી વિપુલભાઈ ભટ્ટ જેવો મંત્રી શ્રી છે પાના. નમસ્કાર. સુરત પરફોર્મિંગ આર્ટિસ્ટ એસોસિએશન, સુરત મહાનગરપાલિકા, ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી ના સંયુક્ત ઉપક્રમે વિશ્વવિક્રમી રંગહોત્ર કાર્યક્રમમાં અત્રે ખાસ ઉપસ્થિત રહ્યા તેવા માનનીય મેયર શ્રી અસ્મિતાબેન, ડેપ્યુટી મેયર શ્રી શંકરભાઈ ચેવલી, સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષા શ્રીમતી રૂપલબેન શાહ ના અમો આભારી છે. ડોક્ટર જગદીશભાઈ પટેલ, સુરત શહેર ભાજપના મહામંત્રીના પણ આભારી છે. અમો સવિશેષ આભારી છે જાણીતા નાટ્ય કલાકાર, નાટ્ય ફિલ્મ અને ના દિગ્દર્શક હોમી વાયા અને ચિન્મય પુરોહિતના, કે જેઓની ઉપસ્થિતિ જ અમારા સૌ માટે પ્રેરણાદાયક છે. આ રંગહોત્રના અપૂર્વ વિશ્વ વિક્રમી કાર્યક્રમ માટે અમને આર્થિક સહયોગ આપી પ્રોત્સાહન પૂરું પાડનારા ગજેરા ટ્રસ્ટ અને વાત્સલ્ય ધામના ટ્રસ્ટીશ્રીઓને કેમ ભૂલાય. આ ટ્રસ્ટ દ્વારા કલાકારો માટે સવાર સાંજ ભોજન પ્રબંધ કરી આપ્યો છે અને એમાં કડીરૂપ બનનાર યજત્ર ભટ્ટ અને પૂજા ભટ્ટનો પણ અમે આ તબક્કે આભાર માનીએ છીએ. અમે આભારી છીએ ધી સુરત મર્કન્ટાઇલ કોઓપરેટિવ બેંક, ધી સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક, ધી સુરત પીપલ્સ કોઓપરેટિવ બેંક એના ટ્રસ્ટીગણના પણ અમે આભારી છીએ. આમ કહેવાય છે કે કલાકારો ચાના બંધાણીઓ છે, એવા સૌ કલાકારો માટે અને જાગ્રત રહે તે માટે પ્રેક્ષકો સહિત તાત્કાલિક સ્ફૂર્તિ અર્થે 24 કલાક ચા માટે આર્થિક સહાય પૂરી પાડનાર મહેશ દેસાઈનું પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ. પાણી માટે ભરતભાઈ ભટ્ટ, મ્યુઝિક માટે હર્ષ ભાયા, એલઈડી માટે સાહી રોજ વિડીયો એન્ડ સાઉન્ડના શ્રી મંજરભાઈ, નટેશ સાઉન્ડ સર્વિસ તુલસીભાઈ, ભોજન માટે ડીટી ફાર્મ જે અમને વિનામૂલ્ય આપ્યું તેના ભાગીદારો અને ખાસ કરીને સીસી પટેલના અમે ખાસ આભારી છે, મીડિયાના પત્રકારશ્રીઓ, કેમેરામેનશ્રીઓ અને સુંદર અવાજથી જેઓએ આપણને આકર્ષિત કર્યા એવા આરજે મહેકના પણ અમે આભારી છે. ડિજિટલ ડોર સુરત અને વી લવ સુરત ફેસબુક માટે સંદીપ મોદીના ફેસબુક પેજ સુરતી, વી લવ સુરત અને મારો સ્પા પરિવાર, મારા સ્પા કલાકારો જેને આ રંગહોત્ર અમને વિશ્વ વિક્રમી બનાવવા માટે છેલ્લા 1 મહિનાથી તન તોડ મહેનત કરી રહ્યા છે અને આજે આ વિશ્વને એક સંદેશો આપવાનો છે. વિશાલ નો પણ આપણે આ તબક્કે આભાર માનીએ છીએ. હા, મને લિસ્ટમાં નથી, શું નામ, એલાગ્રામ મ્યુઝિક નો પણ આ તબક્કે આભાર માનીએ છીએ. પોસ્ટર નાવી અનાવી સર્વે પોતાની જે સેવા આપી તે તબક્કે આ તબક્કે હું સર્વનો આભાર માનું છું. આર્ટ સેન્ટરના મેનેજર શ્રી ધવલભાઈ, તેઓનો સ્ટાફગણ
અને નામી અનામી મદદરૂપ થનાર સર્વનો આભાર આભાર આભાર. થેન્ક સો મચ ભાઈ. વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે એક ખાસ સંદેશ માટે હું સ્પાના પ્રમુખ છે કપિલભાઈ શુક્લા, જેમને કહું એ પહેલા તેઓ આવી ગયા છે. થેન્ક યુ સો મચ. આપ સૌને કદાચ જાણીને નવાઈ પણ લાગશે કે વિશ્વ રંગભૂમિ દિવસ મનાવવા માટે જો કોઈએ ખૂબ સૌથી વધારે આગ્રહ કર્યો હતો એમાં પણ સુરત હતું. કેવી રીતે હું કહું, 1962-63 ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટની જીનીવામાં મીટિંગ હતી અને તેમાં આપણા સુરતના ચંદ્રવદન ચિમનલાલ મહેતા, ચંચી મહેતા કે જેઓ એમાં ઉપસ્થિત હતા અને એમણે એવું કર્યું કે વિશ્વમાં બધાના દિવસો છે પણ થિયેટર વાળા જે ચાહનારા છે કરનારા છે એના માટે કોઈ દિવસ નહીં. અને એક સરસ મજાનો એ લોકોએ મુસદ્દો ઘડી કાઢ્યો અને એ યુનેસ્કોને મોકલ્યો અને યુનેસ્કોએ એ લોકોની વાત સ્વીકારીને 27 માર્ચ એ વિશ્વ રંગભૂમિ દિવસ તરીકે ડિક્લેર કર્યો અને એટલે આપણે આ ઉજવણી કરી શકીએ છીએ. એટલે સુરત એમાં પણ પાયામાં છે એ વાત માટે ખાસ કહેવાય. હવે આટલા વર્ષોથી 1963 થી દર વર્ષે વિશ્વનો અદ્ભુત કલાકાર એ વિશ્વ રંગભૂમિ દિવસ માટે સંદેશો આપે છે. આ વખતથી એ લોકોએ પ્રથા બદલી છે કે વિશ્વના 4 જુદા જુદા ખૂણેથી 4 જુદા જુદા એવા માણસોની પાસે સંદેશા લેવા કે જે એક વ્યક્તિ નહીં અનેક વ્યક્તિ લગી જુદી જુદી રીતે પહોંચ્યો. આ વખતે આપણે ત્યાં જે સંદેશો આવ્યો છે એ પસંદ થયા છે આ વખતે આપણા નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના રામ ગોપાલ બચાજ. અને એમનો આ સંદેશો ગુજરાતી અનુવાદ આવી ગયો છે તે હું આપની સમક્ષ વાંચું છું. જીવોની ઉત્ક્રાંતિની સમજથી આપણે એટલું જ જાણીએ છીએ કે જીવ સ્વરૂપ અનંત કાળ સુધી ટકવા મથે છે અને જો શક્ય બને તો જીવ સ્વરૂપ સમય અને કાળથી પરે જઈને અમર બનવા પ્રયત્ન કરે છે. આ પ્રયત્નમાં જીવ સ્વરૂપ કદાચ પોતે પોતાને બદલી તોડી પરિવર્તિત કરે તો ક્યારેક નાશ પણ કરે, પણ આપણે આ ચર્ચાને માનવતાના અસ્તિત્વ અને મનુષ્યની ઉત્પત્તિ આદિ માનવથી લઈને અવકાશ આપતા માનવ સુધી સીમિત કરવી પડશે. શું આપણે વધુ સહિષ્ણુ બન્યા છીએ, સંવેદનશીલ, આનંદિત? શું આપણે કુદરતને વધુ ચાહીએ છીએ જેમાંથી આપણે ઉદ્ભવ્યા છીએ? આપણા અસ્તિત્વની શરૂઆતથી જ પાંગરેલી નૃત્ય, સંગીત, અભિનય કે નાટક જેવી જીવંત પ્રદર્શન કળાઓ પણ હવે સામાન્ય ભાષાની જેમ જ સ્વર અને વ્યંજનો ધરાવતું આધુનિક માધ્યમ બની ગયું છે. સ્વરો મૂળભૂત રીતે લાગણીઓને, આવેગોને પ્રદર્શિત કરે છે અને વ્યંજનો વિચારો અને વિગતો અને માહિતીનું પ્રત્યાયન કરે છે. ગણિત શાસ્ત્ર, ભૂમિતિ, યુદ્ધકળા અને હવે કમ્પ્યુટર તેની સાબિતી છે, તેનું પ્રમાણ છે. માટે હવે આપણે ભાષાની ઉત્ક્રાંતિમાંથી પરત ફરી શકીએ એમ નથી. જીવંત નાટ્યકળાનો આનંદ અને યાંત્રિકીકરણ સહિતનું જ્ઞાન જ આ દુનિયાના હિંસા કે લોભ જેવા અનિષ્ટના બંધનમાંથી આ પૃથ્વીને ઉગારી શકે એમ છે. બહુ જ સુંદર વાત છે. સમૂહ માધ્યમ આપણું વિજ્ઞાન અને ટેકનોલોજીએ આપણને જાણે રાક્ષસી શક્તિ આપી દીધી છે. આમ આજે નાટ્ય પ્રવૃત્તિની અછત નથી, પણ અછત છે વિષયની, નિસ્બતના એકરારની. આપણે આપણી પૃથ્વી પરના માનવને અપીલ કરવી જોઈએ કે પૃથ્વી બચાવો અને તે માટે જ છે થિયેટર, નાટક. વ્યવહારિક મહત્વની દ્રષ્ટિએ કલાકારની કલા અને જીવંત અભિવ્યક્તિની કલા બાળકોને તેમના પ્રાથમિક શિક્ષણની શરૂઆતથી જ મળે એ જરૂરી છે. હું માનું છું કે આવી જ પેઢી પ્રમાણિકતા, સદાચાર કુદરત તરફ વધુને વધુ સંવેદનશીલ બનશે. વધુમાં થિયેટર જીવન ઉદ્દેશ્ય અને જીવન નિર્વાહ માટે વધુ મહત્વનું બનશે અને તેથી જ
થિયેટરના જીવંત કલાકારોને અને દર્શકોને એકબીજાનો ડર બતાવવાને બદલે આખા કોસ્મિક યુગમાં તેમને સુસંગઠિતપણે પણ રાખશે. હું થિયેટર પર કુરબાન છું, આમાં બહુવચન વાપરું છું, અમે થિયેટર પર કુરબાન છીએ. અને વિશ્વને અપીલ કરીએ છીએ કે ગ્રામમાં કે શહેરમાં બધા સ્તરે સૌને થિયેટર માટે આંગિક, વાચિક, સાત્વિક શિક્ષણ અને તમામ સવલતો પૂરી પાડે. આ એમનો સંદેશો છે જે આખા વિશ્વમાં દરેકે દરેક ભાષામાં આનો અનુવાદ થશે અને વિશ્વની દરેક ભાષામાં બોલાશે. થેન્ક યુ, થેન્ક યુ. રંગ પર્વ માં રંગ સન્માન, રંગ સંવાદ, રંગ મંચન થયું, રંગોત્ર થઈ રહ્યું છે ત્યારે આ બધી પ્રવૃત્તિથી સ્વાભાવિક રીતે જ અમે જે ખાસ ઇન્વિટેશનો આપીએ છીએ કે જે રસિક ગણો છે તેને ઇન્વિટેશન આપીએ છીએ. તો ચેતનભાઈ દેસાઈ કરીને એક પ્રેક્ષક છે, આપણા નાટ્ય રસિક છે, તેમને પાણી પ્રવૃત્તિ જોઈને રૂપિયા 11,000 દાન હમણાં જ મને નોંધાવ્યું છે. ચેતનભાઈ, ખૂબ ખૂબ આભાર. સામાન્ય રીતે આપણે દ્વિઅંકી નાટક જોવા ટેવાયેલા છીએ. પહેલો અંક પતે એટલે આપણે કહીએ કે 10 મિનિટનો વિરામ, તેમાં આપણે પાણી પીએ, જરા હળવા થઈએ, તો થોડુંક વોટ્સઅપ ચેક કરી લઈએ. અત્યારે પહેલો અંક પૂરો થયો છે, પછી બીજો અંક 1 કલાકનો નથી, 24 કલાકનો છે, એમાં વિરામ ક્યારેય નહીં હશે. માટે જે પણ આપણી ક્રિયાઓ બાકી રહી ગઈ છે અથવા ઈચ્છા છે એ 10 મિનિટમાં પતાવવાની છૂટ છે. 10 મિનિટ પછી ફરી અહીં મળીએ છીએ. હવે પડદો બંધ કરીએ છીએ. હવે સમયસર સમયના ઘડિયાળના ટકોરે આપણે બધા ફરી મળીને આ પડદો ખોલીશું. પોણા 12 આપ અચૂક અચૂક અંદર આવી જશો. 10 મિનિટનો ખરેખર વિરામ. કોઈ મોટી લાઈટ છે? હું હોસ્ટ છું. તમે પરફેક્ટ છે, પરફેક્ટ તમારું પરફેક્ટ છે. તમે ટાઈમ બતાવતા તો મને ફ્લેશ આપો. હા, ટાઈમ જો હજુ 12 છે. આપણે 54 43
લેખક પ્રાધ્યાપક જ્યોતિ વૈદ્ય અને સંકલ્પ કુલકર્ણી, સંગીત જીતેન્દ્રજી સાથે, દિગ્દર્શક સોનલ વૈદ્ય કુલકર્ણી અને પદ્મેશ પટેલ, પ્રકાશ હરીશ દુહાર કલાકાર, વત્સલ શેઠ, મિહિર પાઠક, ડેનિસ રાણા, મિનેશ કુણીવાલ, રુચિત ભટ્ટ, નિશાંત નાયક અને પદ્મેશ પટેલ. તો પ્રસ્તુત છે જુલિયસ સીઝર. રોમ સભાગમે પોમ્પેથી બચાવી યુદ્ધ વિજેતા સીઝર રોમ પાછો ફર્યો. પણ હવે આ મહત્વાકાંક્ષી સીઝર ફક્ત જંગનો વિજેતા નહોતો, પણ રોમની લોકશાહી માટે ખતરો બની ગયો. અને પછી શરૂ થયા વિશ્વ વિજેતાને સંસદમાં હરાવતા કાવાદા. તમે લોકો સાંભળી લો, જેટલો હું રોમને ચાહું છું એટલો જ હું સીઝરને પણ ચાહું છું. એ વાત અલગ છે કે જેમ દિવસ પછી રાત આવે તેમ સીઝરના માથે તાજ આવ્યો છે. સીઝરના માથે તાજ એટલે લોકશાહીના માથે કફન. સીઝર સત્તાથી દૂર થા અને જ્યારે તર્ક પર લાગણીનો વિજય થાય ને ત્યારે તો સ્વરાજ્ય થાય છે. આ બધું તો સાપ સીડીની રમત જેવું છે. એક પછી એક તામ સત્તાના દાદર ચડતા જાઓ ત્યાં નાગ મોં ફાડીને ઉભો હોય. જે
કેવા એના ભરડામાં ફસાઓ કે સીધા નીચે. રોમ ને લોકશાહીના સૌથી મોટા યજ્ઞમાં બલિ હશે સીઝર, જુલિયસ સીઝર. પણ સીઝર ને મારવો એ જહેરીલા વટવૃક્ષના થડને કાપવા જેવું છે. એનો અંત તો આમ જળ મુઠ્ઠી જ કરવો પડશે. હા, મારું મંતવ્ય છે કે સરમુખત્યાર શાહીનું છેલ્લું ફળ એટલે માર્કેન્ટની. હા, એનો પણ વધ સીઝર સાથે કરી જ નાખવો જોઈએ. નહીં, માર્ક એન્ટની નહીં, અરે એ તો સીઝરનો હાથ માત્ર છે. અને આ હાથ જ્યારે ખંજર ઉલાવશે ત્યારે, અરે જ્યારે મોડું જ નહીં રહેશે તો પછી આ શું કરી દેવા. તમે લોકો સમજવાનો પ્રયત્ન કરો, આપણે ક્રાંતિકારીઓ છે, કસાઈ નથી. We are sacrificers. We are not butchers. તું જાણે છે કે તારી સૌથી મોટી નબળાઈ શું છે? તું એવું માને છે કે તારી આજુબાજુના તમામ લોકો તારા જેટલા સાચા અને સારા છે. એવું ક્યારે નથી હોતું દોસ્ત, પણ છતાં તું એક સાચો અને નિષ્કલંક પ્રતિનિધિ છે. એટલે મારા મતભેદને મનભેદ ના બનાવતા હું તને સંમતિ આપું છું. પણ નજુમીની ભવિષ્યવાણી સાંભળીને સીઝર સેનેટ હોલમાં જ નહીં ઉડ્યું તો? હા, અને આપ શું કરના તો કેટલા અંદર સાવ છે. અઘેરી રાત, ભયંકર અંધારું, એને રોકવા માટેના કેટલા તો બાંધ છે અહીં. નહીં, સીઝર આવશે, એને આવું જ પડશે. કારણ એની મહત્વકાંક્ષાનો ધોધ એટલો તો પ્રચંડ છે કે સીધો સેનેટ હોલમાં આવશે. તમે એક કામ મારા પર છોડી દો, બલિદાન આપવા તૈયાર છો? તૈયાર છે, તૈયાર છે, તૈયાર છે. ચિંતા નહીં કરો. ન્યાય કરતા તું મને શીખવીશ?
મારા નિર્ણયને પડકારવાની તારી હિંમત કેવી રીતે થઈ? ચાલ્યો જાય, ચાલો જાવ, નહીં તો મૃત્યુદંડ આપીશ તને અને તારા ભાઈને. આવ ના ના સીઝન ના, જ્યાં સુધી મને ન્યાય નહીં મળે ને ત્યાં સુધી હું નહીં જઈશ, પછી ભલે મારું મૃત્યુ પણ ક્યાં ન થાય. શું ચાલો સાહેબ, ને તો કૂતરાની જેમ નાક મારીને હકાલી જઈશ. આઉટ સીઝન, તમે લોકશાહીનો અપમાન કરી રહ્યા છો. હા યોગ્ય નથી. તમને લોકોને મારા પર અવિશ્વાસ છે કેમ? પણ એક વાત યાદ રાખજો, આ રોમને માટે મેં લાખો દુશ્મનોનું લોહી વહાવ્યું છે અને મારો વિચાર છે કે મારા દોસ્તો એમાંથી બાકાત રાખે. એટલે મહેરબાની કરીને મારો વિચાર ફેરવવા માટે મને મજબૂર નહીં કરતા. સર, તમે યુદ્ધ લડીને આવ્યા છો એનો મતલબ એમ નથી કે તમે રાજા થઈ ગયા. આ યુદ્ધ હતું બ્રુટસ, સેનેટમાં બેસીને રાજનીતિ અને ગંજીફા ચીપા જેટલું સરળ કામ નહોતું અને હું ક્યારેય રાજા થવાનો હતો પણ, કારણ કે સેનેટ જેટલી આ નિર્ણાયક વ્યવસ્થા બીજી કોઈ નથી એ હું યુદ્ધમાં શીખ્યો છું. તમારી સામે કોઈ તલવાર લઈને દોડતું આવે ને ત્યારે મંત્રણાઓ ન યોજાય, સભાઓનું આયોજન ન થાય, એને માટે ત્વરિત નિર્ણય લેવો પડે. નિર્ણય અને એ નિર્ણય મેં લીધો. તમારી લાગણીઓને માત્ર એક જ પાપે તોલાય, તલવારની ધારથી અને ચૂંટણીમાં માત્ર એક જ દાવેદાર હોય એનું મસ્તક સીઝર, તું યુદ્ધ લડ્યો હતો આ લોકશાહી માટે અને એટલે જ તને આ સેનેટની પદવી પણ આપવામાં આવી છે. હા સીઝર, જો આપણે જેવું કરીશું તો પછી આપણા માં અને પ્રાણીઓમાં શું ફરક રહેશે? કોઈ જ ફરક નથી, કોઈ જ ફરક નથી. અને કાલે પોમ્પે પછી કોઈ બીજો રાજા આવશે, ડરના મારે લોકો બાળકોને વૃદ્ધોને તેજી દેશે, પોતાનો જીવ બચાવવા માટે એકબીજાના ગળા કાપતા અટકાશે નહીં ને, ત્યારે તમને સમજાશે કે લોકશાહી કરતા માનવતા વધારે જરૂરી હોય છે. અને તું પ્રાણીઓની વાત કરતો હતો તો પ્રાણીઓ પાસે તો બહુ મહત્વની વાત શીખવા જેવી છે કે જે સૌથી બળવાન હોય એને જ જંગલનો રાજા બનાવાય, કારણ કે એ લોકો પણ જાણે છે કે સ્વતંત્રતા કરતા સુરક્ષિતતા વધારે જરૂરી હોય છે. બીજી વાત, આ રોમ અત્યારે જે કઈ પણ છે મારે ને ફક્ત મારે કારણે છે, એટલે મને મળવા જોતા તમામ ઇલકાબો મને પ્રાપ્ત થવા જોઈએ, નહીં તો મને છીનવી લઈશ. તમે સૌ મારા સાથીઓ છો, તમારી પાસેથી મારી અપેક્ષા છે વફાદારીની, સમજદારીની. તમારી વફાદારી મારા પ્રત્યે, મારી સત્તા પ્રત્યે. આ શાહી અંગૂઠીને માન આપ, નતમસ્તક થા અને આપ તારી વફાદારીને હસ્તાક્ષર. સાચીની જેમ નહીં, એક રાજાની જેમ. કનેક્ટ બિફોર મી બ્રુટસ, leave before me!
સિદ્ધાંતવાદી બ્રુટસ ની તલવાર સીઝર સામે તો જીતી ગઈ, પણ માર્ક એન્ટની જુબાને બ્રુટસ ની તલવારને લોકમતનો તાજ બ્રુટસ થી મટીને હેઠળ ધસે ગયો અને પોતાની જ હારની જલ્લુક શરૂમાં પોતાને જ કહ્યું સ્વાગત. સર્વસ્વ રોમ છે. એક વચન જોઈએ છે બ્રુટસ, તારા આ પિતા જ્યારે વૃદ્ધ થાય ત્યારે તું એને પડખે તો ઉભો રહીશ ને દોસ્ત? હું ઉભો રહીશ મારા આ પિતાને પડખે, રોમને પડખે. બ્રુટસ, પ્રકાશ ફેરવવા માંગતો હતો ને તું, પણ તારી ચિંગારીએ તો આગ પકડી. આપણો ભવ્ય ભૂતકાળ, ભવિષ્યના સ્વપ્નો એ તો રાખના ચિત્રો બનીને ઉડી રહ્યા છે બ્રુટસ. સીઝન, મને હતું કે તું એક ફિનિક્સ પક્ષી છે જે રાખમાંથી પણ પાછું બેઠું થઈ જશે. અને હું જાણું છું સીઝન, તું ક્યારેય નહીં મરશે, કારણ કે સીઝર વ્યક્તિ નથી, વિચાર છે. તું હંમેશા જીવતો રહેશે, કણે કણ, અણુ એ અણુ, બ્રહ્માંડ ના મોત અને જીવન એ બંને તો અધૂરી વ્યાખ્યાઓ છે. સમયના સિદ્ધાંતને પણ ખોટા પાડે એ શક્તિ એટલે જ તો વિચાર. અને મોત પછીના પણ જીવન તેવા વિચાર. કમ ભાગ્યો તો આ બ્રુટસ જેને આ મોતના હાલરડે પણ ઊંઘ નથી આવતી. બ્રુટસ, બાળપણના બે બહુ સારા મિત્ર, સુખ અને આદર્શ. સુખ તો સાવ અલગારી, મનમાં આવે તો ગરીબની સાથે બેસીને પણ જલસો કરે, અને મનમાં ના હોય તો અમીરીની મિજબાનીને પણ ઠકરાવી. અને સુખના તો કેટલા બધા મિત્રો. જ્યારે આદર્શ, આદર્શ એકલો અટૂલો. સીઝર, મશાલ પકડાવીને તે જ આદર્શનો રસ્તો ચીંધ્યો હતો ને? જો
જો એ આદર્શના રસ્તા પર ચાલતા ચાલતા મશાલ સળગી ગઈ, હાથ દાઝી ગયા, છતાં પણ સીઝર મેં આદર્શનો રસ્તો નથી છોડ્યો. પણ આજે આજે હાફી મારો છે, શ્વાસ થાકી ગયા છે દોસ્ત. વિશ્વામિસ્ત્રી દ્વારા મોનો એક્ટિંગ ખામોશ અદાલત જારી હે, અને ત્યાર પછી યશ ઉપાધ્યાયનું નાટક મશાલ. વિજય તેંડુલકર લિખિત, ટેનિસ પુનીવાલાને બેકસ્ટેજમાં આવવા વિનંતી. ખામોશ અદાલત જારી હે. સમાજ કે બંધન કે બંધન મે બંધી હુઈ એક સ્ત્રી કી વ્યથા લીલા બના રહી.